નમસ્તે મિત્રો, આજે ધૂળેટી પર્વ, રંગોનો ઉત્સવ અને આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ. મિત્રો, ધૂળેટી પર્વ અને મહિલા દિવસની ઉજવણી, આ બંનેનો હેતુ સરખા જેવો જ છે. ધૂળેટીના દિવસે આપણે અમીર ગરીબ, ઊંચ નીચ, નાત જાત આવા તમામ ભેદભાવ ભૂલીને એકબીજાને સમાનતાના રંગોથી રંગીને સમાજમાં એક સમરસતા અને સમાનતાનું નિર્માણ કરીએ છીએ. મહિલા દિવસની ઉજવણી પણ કંઈક આવા જ હેતુથી 1908માં એના મૂળ રોપાયા. 15,000 મહિલાઓએ પોતાના મતાધિકાર માટે, પગાર અને કામના કલાકો સંદર્ભે પોતાનો અધિકારનો અવાજ ઉઠાવવા ન્યૂયોર્ક સિટીમાં કૂચ કરી હતી અને આ દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૂળ રોપાયા. 1911માં પ્રથમ વખત ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરૂ થઈ. મૂળ હેતુ એ જ છે કે સમાજના તમામ ક્ષેત્રમાં, સમાજના વિવિધ સ્તરે પુરુષ અને સ્ત્રીના ભેદભાવ વગર મહિલાઓ પોતાનો વિકાસ કરી શકે, એને સમાન તકો મળે, એની શક્તિઓનું સન્માન થાય અને સમાજમાં કોઈ ભેદભાવ વિના સૌને માટે એક સરસ વાતાવરણનું નિર્માણ થાય. તો મિત્રો, ચાલો આજે ધૂળેટી પર્વની ઉજવણી જ્ઞાતિભેદ, વર્ગભેદ, રંગભેદ અને જાતીય ભેદને ભૂલીને સૌને સ્નેહના રંગોથી રંગીને કરીએ અને મહિલા દિવસની ઉજવણી કરીને સમાજમાંથી કોઈ પણ પ્રકારની સ્પર્ધા, શોષણ અને સંઘર્ષની નાબૂદી કરી સમાનતાનું વાતાવરણ રચીએ. આભાર. નમસ્તે.